एक विचित्र डाकण। घणा समय पहला इंग्लेंडनो राजा आर्थर निषेद राज्यमां शिकार करी रह्यो हतो, परंतु राज्यना सैनिकोए तेने शोधी काढ्यो। ओबारो, तमने निषेद राज्यमां शिकार करवानी मंजूरी नथी, तेथी ज अमे तेने निषेद कहीए छीए। तमने अहीं रहेवानी परवानगी कोणे आपी? कोईए नहीं। तो पछी तमारे अमारी साथे आवुं ज जोईए। अमे तमने निषेद राज्यना राजा मार्क्स लई जशुं। તમારે ત્યાં આવવું જ પડશે અમારી સાથે। જ્યારે કિંગ માર્કસે તેને જોયો ત્યારે તેણે કહ્યું, તમે એક હોશિયાર વ્યક્તિ લાગો છો, પરંતુ નિષેધ રાજ્યમાં પ્રવેશ માટેનો દંડ છે એક અંગનું કપાઈ જવું। ઉભારો, શું અંગ કપાઈ જવું? મને પ્રવેશ નહીંનું ચિહ્ન પણ દેખાતું નથી અહીંયા। ખરેખર તો તે પ્રવેશની શિકાર કરતો હતો મહારાજ। અચ્છા, તે કિસ્સામાં દંડ મૃત્યુ છે। તમે એક સરસ વ્યક્તિ જેવા લાગો છો અને તમે તમારા બધા અંગો સાથે ખૂબ સારા દેખાશો, તો હું તમને એક શરત પર માફ કરીશ। ઠીક છે, શું શરત છે? તમારા રાજ્યમાં પાછા જાઓ અને હું તમને એક ખૂબ જ મુશ્કેલ પ્રશ્નનો જવાબ શોધવા એક વર્ષ આપું છું। ઓકે ઓકે, કોઈ સમસ્યા નથી। મારા કિલ્લા પર મારી પાસે એક વિચાર કરનાર મહાન લોકો છે, તેઓ તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે। તો શું તમને પ્રશ્ન જાણવા માંગો છો? ના, હા, જાણવા માંગુ છું। તો ઉભારો, ઓકે, હું તૈયાર છું। પ્રશ્ન એ છે કે સ્ત્રીઓ શું ઈચ્છે છે? કદાચ આપણે ડાબી બાજુ હાથનો ફરીથી વિચાર કરી શકીએ। તમારી પાસે એક વર્ષ છે, તે પછી અમે તમારો હાથ લઈશું અથવા પછી તમે તમારું જીવન લઈ લઈશું। આ પ્રશ્નનો જવાબ અશક્ય છે। મારા રાજ્યના સૌથી બુદ્ધિશાળી માણસો પણ તમારા સવાલનો જવાબ નહીં આપી શકે, પરંતુ હું માનું છું કે તમે પ્રયત્ન કરવા યોગ્ય છો। એક વર્ષ પછી મળશું આપણે। કિંગ આર્થર તેના રાજ્યમાં પાછો ફર્યો અને બધાને પૂછવા માંડ્યો, રાજકુમારી, રાણી, પૂજારીઓ, ચતુર માણસો, પરંતુ કોઈની પાસે જવાબ નહોતો। પછી તેણે એક દાસીને પૂછ્યું, ઠીક છે, લોકો કહે છે કે કોઈ ડાકણ ઊંડા જંગલમાં રહે છે જે કોઈ પણ પ્રશ્નનો જવાબ જાણે છે, તમે તેને કેમ નથી પૂછતા? આ તો વિચિત્ર વાત છે, શા માટે ડાકણ જોણશે? મને ખરેખર ખબર નથી, પરંતુ તે એક સ્ત્રી છે અને લાગે છે તમે રાજ્યમાં બીજા બધાને પૂછ્યું છે, તેથી તે પ્રયાસ કરવા યોગ્ય છે। તે શું કિંમત લેશે? એક અંગ કરતા ઓછું જ ને? એક અંગ? કદાચ તેનાથી ઓછું જ। આટલા ફુગાવા અને ચલણના ઉતાર ચડાવ પછી કેવું મુશ્કેલ છે! સારું, તો તેની પાસે જવાબ છે, તો મારે જવું જોઈએ, મને મારા અંગો ગમે છે। ફક્ત એકલા નહીં જતા, તમારા સૈનિકોને તમારી સાથે લઈ જાઓ, તે ખૂબ સારી વ્યક્તિ નથી। હું લઈ જઈશ, સલાહ માટે ધન્યવાદ। તે જ રાત્રે કિંગ આર્થર વૃદ્ધ ડાકણના ઘરે ગયો અને જ્યારે તે દરવાજો ઠોકવાનો હતો, ચૂડેલે દરવાજો ખોલ્યો। હું તમારી જ વાટ જોતી હતી, હું જાણું છું કે તમને ઉતાવળ છે। ઓહ, સારું, તમે જાણતા હો કે અહીં હું કેમ આવ્યો છું, તો પછી મને જવાબ જણાવો જલ્દી। શું તમે કિંમત ચૂકવવા તૈયાર છો? તમારી કિંમત જણાવો, મારે જે કરવાનું છે તે હું હમણાં જ કરીશ। તો તમને સોદો મંજૂર છે? હા, સોદો પાકો છે। હું તમારા મિત્ર ગ્વેન સાથે લગ્ન કરવા માંગુ છું। શું તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે? તમારા તેની સાથે લગ્ન કરવાના વિચાર માત્રથી મને ઘીન આવે છે। તમે સોદો મંજૂર કર્યો, તમને યાદ નથી? તમે પોતાને આરી સમજ જોયો છે? તમે કદરૂપા છો, તમારી પાસે ફક્ત એક દાંત છે અને તમે શિકારી છો। તમે અત્યાર સુધીમાં સૌથી નિંદાકારક વ્યક્તિ છો। હું તમારા શ્રેષ્ઠ મિત્રને માટે બલિદાન આપવા માટે તૈયાર છું। તમે તેની સાથે વાત કરી લો, હું જાણું છું કે તમે પાછા આવશો। કિંગ આર્થર પાસે તેના મિત્ર સાથે વાત કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો। તો ઠીક છે મારા રાજા, આવી કદરૂપી ડાકણ સાથે લગ્ન કરવું તમારા અંગોને બચાવવા માટે સમાન છે। આભાર ગ્વેન, હું માનું છું કે મારે તમને મારો જમણો હાથ કહેવું જોઈએ, કારણ કે તમે મારા અંગ અને બધાને સાચવી રહ્યા છો। તમે કહો છો, હું બધું સ્વીકારું છું અને તૈયારી કરે, લગ્ન કાલે થશે, બાકી બધું સંભાળી લેશું ને તમે? કિંગ આર્થર ડાકણના ઘરે પાછો ગયો, હું તૈયાર થઈ જઈશ, કાલે લગ્ન પછી તમને તમારો જવાબ મળશે। જ્યારે લગ્નના કાગળો પર હસ્તાક્ષર થયા, ચૂડેલે જણાવ્યું, એક સ્ત્રી ઈચ્છે છે કે તેનું મૂલ્ય હોવું જોઈએ,
લગ્નમાં દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે કિંગ આર્થરે આ પ્રકારનો સોદો કર્યો હતો, મહિલાઓ પણ. પરંતુ તેઓને આશા હતી કે કિંગ આર્થર હવે કિંગ માર્કસથી સુરક્ષિત રહેશે અને કિંગ આર્થરે તેનો જવાબ પહોંચાડવા માટે નિષેધ રાજ્યની યાત્રા કરવાની યોજના બનાવી. દરમિયાન લગ્ન સમયે ગ્વેન ડાકણ પ્રત્યે આદર અને દયા રાખતો હતો, પરંતુ મહેમાનો જે મહાન માણસોને દાસી હતા તેમના પોતાના મંતવ્યો જુદા હતા. તે જે રીતે ખાય છે તે તો જુઓ, હું માત્ર તેને જોઈને શરમ અનુભવું છું. શા માટે તેને હાથથી ખાવું જોઈએ? જો આપણી પાસે ચમચી હોત તો. શું તમે તે અવાજ સાંભળી રહ્યા છો જ્યારે તે ખાય છે કે મારી કલ્પના છે? બિચારો ગ્વેન તો ખૂબ ઉદાર છે. બિચારો ગ્વેન તે ખૂબ જ દેખાવડો છે. તે ખરેખર એક સારો મિત્ર છે. ખરેખર તે છે. તે દિવસે રાત્રે દરવાજો ખુલ્યો અને ગ્વેન તેના ઓરડામાં એકલો હતો ત્યારે તેને એક સુંદર યુવતી જોઈ. વાહ, કોણ 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 છો તમે? હું તમારી પત્ની છું. મારી પત્ની? આ કેવી મજાક છે? આ મજાક નથી, તે હું છું. ઘણા સમય પહેલા લોકોના ક્રૂર શબ્દોએ મને કદરૂપેને વિકરાળ દેખાવા માટે શ્રાપ આપ્યો હતો, પરંતુ તમારી દયાથી મારી સુંદરતા ફરીથી પ્રગટ થઈ ગઈ છે. પરંતુ તમે ખૂબસૂરત છો, શું થયું હતું તમને? તમે મારી સાથે દયાળુ વર્તન કર્યું અને મને બતાવ્યું કે હું મૂલ્યવાન અને સુરક્ષિત છું. તેથી અડધો સમય હું ભયાનક દેખાઈશ અને બીજો અડધો સમય હું સુંદર દેખાઈશ, જેમ તમે હમણાં મને જુઓ છો. મારી પાસે શબ્દો નથી. શું એવી કોઈ રીત છે કે તમે હંમેશા સુંદર જ રહી શકો? ના, તમારે નક્કી કરવું પડશે કે હું દિવસનો કયો અડધો ભાગ સુંદર રહું અને કયા અડધા ભાગમાં હું કદરૂપી રહું. જ્યારે હું તમારી સાથે એકલી હોઉં ત્યારે કે જાહેરમાં હોઉં ત્યારે સુંદર દેખાઉં. મને વિચારવા દો, હું તમને થોડા કલાકોમાં મારો નિર્ણય જણાવી દઈશ. તમે નક્કી કરો ત્યારે મને બોલાવજો. હા, હું બોલાવીશ. જ્યારે ડાકણ ખંડમાંથી નીકળી ગઈ ત્યારે ગ્વેને શું કરવું તે વિશે વિચારવા માટે કિલ્લાની નજીકના બગીચામાં ગયો. મારે શું કરવું જોઈએ? હું ચોક્કસપણે દિવસ વખતે કે સુંદર સ્ત્રી છું છું જેને દરેક લોકો જોઈ શકે, ખાસ કરીને મારા મિત્રો. રાત્રે પણ ખરેખર હું એક સુંદર છોકરી પસંદ કરીશ, ભયાનક ડાકણ નહીં. અથવા મારે વિરુદ્ધનું પસંદ કરવું જોઈએ એવું લાગે છે. થોડી વાર પછી ગ્વેને નિર્ણય લીધો, ફરીથી કિલ્લામાં ગયો અને સીધો તેના રૂમમાં ગયો જ્યાં તેની પત્ની પહેલાથી જ રાહ જોઈ રહી હતી. તમારો જવાબ શું છે? વાલી, હું નક્કી કરી શકતો નથી. આપણા લગ્નના દિવસે લોકોએ તમારા વિશે ઘણી નિંદાકારક વાતો કહી છે. હું ઈચ્છું છું કે તમને પાઠ ભણાવી શકું અને દિવસ દરમિયાન મારી સાથેની ખૂબસૂરત કન્યા બતાવી શકું. પરંતુ મારે કોને પ્રેમ કરવો જોઈએ તે માટે તેની મંજૂરી મને જરૂરી નથી. તેઓ શું કહે છે તેની મને પરવા નથી, પરંતુ તેઓ તમારા વિશે શું કહે છે તેની મને પરવા છે. જો કે તેથી તમે જાહેરમાં સુંદર રહી શકશો તે શ્રેષ્ઠ છે, જેથી તમે તમારી લાગણીને નુકસાન નહીં પહોંચાડે. પરંતુ જ્યારે હું તમારી સાથે એકલી હોઈશ ત્યારે હું ભયાનક દેખાઈશ. હા, પણ તે મને તમને પ્રેમ કરવાથી નહીં રોકી શકે. અન્ય લોકો તમારી બાહ્ય સુંદરતા જોઈ શકે છે અને હું જાણું છું કે તમે અંદરથી ખૂબ જ સુંદર છો. ઓ ગ્વેન, હું આશા કરતી હતી કે તમે તેમ જ કહેશો. મારા પરનો શ્રાપ હવે સંપૂર્ણ રીતે દૂર થઈ જશે, કેમ કે તમે મને પ્રેમ કરવાનું અને મહત્વ આપવાનું પસંદ કર્યું છે. પછી ભલે હું સુંદર હોઉં કે નહીં, અને તે કે તમે મને નુકસાન પહોંચાડવાને બદલે મને બચાવવા માટે તમારી ખુશી છોડવા તૈયાર છો, હવે હું તમારા માટે બધો સમય સુંદર રહીશ. અને તેઓ કાયમ માટે સુખીથી રહ્યા અને રાજાને તેનો હાથ રાખવા મળ્યો તે પણ તે અંગે ખુશ હતો. સમાપ્ત. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.